હવે આગળ વાત કરીએ તો રાજપીપળાની રાજપીપળા ખાતે નબદા જિલ્લા યુથ કોંગ્રેસનું કલેક્ટરને આવેદન. આગામી સમયમાં આ ઠરાવ રદ કરવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજ તથા કોંગ્રેસના કાર્યકરો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. આવેદન પત્રમાં જણાવ્યું હતું કે તારીખ 14/9/2022 રોજ કેન્દ્રીય કેબિનેટ ભારતની 12 ગેર આદિવાસી જાતિઓને એસટીમાં સામેલ કરીને આદિવાસીઓ સાથે ઘોર અન્યાય કર્યો છે અને આદિવાસી સમાજના દરેક પાર્ટીના સાંસદો તથા આદિવાસી સમાજના આગેવાનોને વિશ્વાસમાં લીધા વિના ઠરાવ કરવામાં આવ્યો છે તથા આદિવાસી સમાજ સાથે અન્યાય કર્યો છે. એક બાજુ આદિવાસી સમાજના લોકોને સરકારી નોકરી મળે તો એમના પાસે 1950-60 પહેલાના પુરાવા માંગવામાં આવે છે. 73AA તથા ધોરણ 1 ભણ્યા હોય અને શાળાનો અભાયપત્રક ઉતારો તથા પિતા જે શાળામાં ભણ્યા હોય એને ડિટેલ પેઢીનામું એવા 10-12 જાતના પુરાવા માંગવામાં આવે છે તો પછી 12B આદિવાસી સમુદાયોને કયા બેચ પર એસટીમાં સમાવેશ કર્યો, કેન્દ્ર સરકાર દ્વારા એસટીમાંથી કોટા કર્યો છે અને સાચા આદિવાસી તથા અનામત પ્રતિકાર કરીને સાચા આદિવાસીઓને દૂર કરીને સાચા આદિવાસીઓ સાથે અન્ય વહેલી તકે નિરાકરણ લાવી આદિવાસી સમાજને ન્યાય આપે, નહીતર આવનારા સમયમાં સરકાર ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી આપી હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશભાઈ વસાવા તથા નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અજય વસાવા, ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ તડવી, વિધાનસભા પ્રમુખ જિલ્લા પંચાયત વગરાલી સદસ્ય ડોક્ટર નીતેશ તડવી તથા આદિવાસી સમાજના યુવાનો હાજર રહ્યા હતા. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.